गुड इवनिंग मित्रों, आज आप धोरण 10 ની અંદર ભૂમિતિના પ્રકરણની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓને મોટા ભાગે ભૂમિતિની અંદર પ્રમેયો અને રાઇડર્સની અંદર તકલીફ પડતી હોય છે. તો એક મારો નાનકડો પ્રયાસ છે કે પ્રમેય અને રાઇડર તમે સરળતાથી સમજી શકો એ રીતે સમજાવીશું. તો આજે થોડી જે વાત કરવી છે મારે આપની સાથે એ છે ત્રિકોણની સમરૂપતા વિશેની વાત કરવાની છે. તમે લોકો અગાઉના ધોરણની અંદર ત્રિકોણની સમરૂપતા વિશેના પાયાના ખ્યાલો ભણી ગયા છો. તો બે ત્રિકોણોને સમરૂપ ક્યારે કહેવાય? તો કે કોઈ બે ત્રિકોણોના કોઈ બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચે આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો આવી સંગતતા ને ત્રિકોણની આવી સંગતતા ને ત્રિકોણની સમરૂપતા કહે છે. અને આવા બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહે છે. તો આ પ્રકરણની અંદર પહેલું જે શરૂઆત થાય છે એ થેલ્સના પ્રમેયથી થાય છે. થેલ્સ એક ગણિતયજ્ઞ હતો. એણે એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપેલું છે, ખૂબ જ અગત્યનું પ્રમેય છે. તો ચલો એના વિશે થોડી ચર્ચા કરીએ, એ પ્રમેયની સાબિતી જોઈએ. પ્રમેય અને રાઇડરની સાબિતી આપતા પહેલા પ્રમેયની સાબિતી આપતા પહેલા થોડું આપનું કહી દઉં કે ભૂમિતિની અંદર કોઈ પણ પ્રમેય કે રાઇડર તમારે સાબિત કરવી હોય તો પહેલી વસ્તુ તો એ છે કે તમારે એ પ્રમેય કે રાઇડરને અનુરૂપ આકૃતિ દોરવી પડે. જો આકૃતિ તમે વ્યવસ્થિત દોરો અને એનું નામ નિર્દેશન બરાબર કરો, તમને કેટલી વસ્તુઓ આપેલી છે અને શું મેળવવાનું છે, શું સાબિત કરવાનું છે, એ જો તમને ખ્યાલ આવી જાય તો તમારું 50-60% કામ ત્યાં પૂરું થઈ જાય. તો ચાલો મિત્રો, હું તો આપની સાથે સ્ક્રીન શેર કરું છું, જોઈએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું કહે છે? તો એની અંદર સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું વિધાન કંઈક આવા પ્રકારનું છે. જો જો કોઈ ત્રિકોણને એક બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખા વડે ત્રિકોણની તે બે બાજુઓનું સમાન પ્રમાણમાં કે સરખા પ્રમાણમાં વિભાજન થાય છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને
समांतर दोरेली रेखा बाकी बाजू ने बे भिन्न बिंदुओं में छेदे। तो ये रेखा ते बे बाजू गुणोत्तर में विभाजन करे छे। तो मित्रों आ सम्रमणता मूलभूत प्रमेय अंदर मैं तमने अगाउ कीधु प्रमाण कोईपण प्रमेय के राइडर तमारे साबित करवी होय तो पहलू पायानो जे स्टेप छे ये शू छे तो के पहला नाम निर्देशन वाली आकृति दोरो। तो आ बात छे त्रिकोण नी छे तो पहला एक आपणे त्रिकोण दोरीए तो एक त्रिकोण में दोरो छे या धारो के एनो नाम आपी दो छु त्रिकोण ए बी अने सी। हवे एक बाजू ने समांतर रेखा दोरवानी छे धारो के आ बी सी ने एक समांतर रेखा हूँ दोरु छु ધારો કે રેખા બી સી ને સમાંતર છે એનું નામ આપું છું રેખા એલ અને ધારો કે આ બે બિંદુઓમાં એ બી ને એ બિંદુ પી માં છેદે છે અને આને ક્યુ માં છેદે છે તો અહીંયા સાબિત શું કરવાનું છે તો કે આ જે રેખા એલ છે એ આ એ બી અને એ સી નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે એપી ના છેદમાં પી બી બરાબર એ ક્યુ ના છેદમાં ક્યુ સી। તો પહેલાં આપણે પક્ષ સાધ્યને સાબિતી લખીએ પક્ષ એટલે જે વસ્તુ આપેલી છે એ આપણે ત્રિકોણ લીધો છે કયો લીધો છે ત્રિકોણ એબીસી રેખા એલ બીસી ને સમાંતર છે રેખાખંડ એ બી અને રેખાખંડ એ સી ને ક્યાં બે બિંદુમાં છેદે છે પી અને ક્યુ માં જે વસ્તુ તમે અહીંયા કરો છો એ જ લખવાની છે સાધ્ય સાબિત શું કરવું છે તો કે આ સમાંતર રેખા એ બે બાજુઓનું સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે એપી ના છેદમાં પીબી બરાબર એ ક્યુ ના છેદમાં ક્યુસી આ સાબિત કરવાનું છે મારે બોલો આવું છે। હવે સાબિતી જોઈએ સાધ્ય એટલે જે મારે સાધવાનું છે સાબિત કરવાનું છે તો આ પ્રમેયની સાબિતી આપતા પહેલા હું જે આનો કન્સેપ્ટ આની અંદર ઉપયોગ થાય છે એના વિશે થોડું હું સમજાવી દઉં પછી આપણે આના ઉપર જશું સીધે સીધા। તો સાબિતીની સાબિતી આપતા પહેલા તમે
ને જે આમાં પરિણામની અંદર અરે આથી પ્રમેયની અંદર જે ઉપયોગી પરિણામ છે એની ચર્ચા કરી. તો ઉપયોગી પરિણામ કયું છે? તો કે બે સમાંતર રેખાઓ વચ્ચે એક જ પાયા ઉપર આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, એનો ઉપયોગ કરવાના છે આપણે. સમક્ષેત્ર સમક્ષેત્ર એટલે શું? આ શબ્દ બહુ અગત્યનો છે. સમાન ક્ષેત્રફળ, બે સમાંતર રેખાઓ એટલે શું? તો કે ધારો કે બે સમાંતર રેખા છે, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ કે જે છેદતી ના હોય તેને સમાંતર રેખાઓ કહેવાય. હવે અહીંયા તમે જુઓ, એક આ પાયો કોમન મેં લીધો છે, હા, એને હું ધારો કે હાઇલાઇટરથી હું હાઇલાઇટ કરું છું. તો આ ત્રિકોણ એક છે, એનો પાયો છે એ અને આ બી. હવે બીજો ત્રિકોણ આ આના આ એ બી પાયા ઉપર જ એક ધારો કે આવો કોઈક ત્રિકોણ અહીંથી આમ દોરો, આને હું ધારો કે પી કહું, આને ક્યુ કહું. તો એ પી એ પી બી આનું ક્ષેત્રફળ, અને બીજો ત્રિકોણ કયો છે એ ક્યુ બી, આના બેના ક્ષેત્રફળ સરખા થાય. કારણ કે એક જ પાયા એ બી ઉપર આવેલા બે ત્રિકોણો છે, એટલે કે સમાંતર રેખાઓ વચ્ચે એક જ પાયા ઉપર આવેલા ત્રિકોણો હંમેશા સમક્ષેત્ર હોય છે. બરાબર છે? આ પરિણામનો ઉપયોગ આપણે કરવાનો છે, એટલા માટે આ જોઈ લીધું. બરાબર, તો આ વસ્તુનો ઉપયોગ કરશું આપણે. હવે જો અહીંયા આપણે એક વસ્તુ કરશું કે શું કરશું?
जो अहीं हवे त्रिकोण नु क्षेत्रफळ एनु सूत्र छे शू छे एक द्वितीयांश गुण्या पायो गुण्या वेद बराबर एनो उपयोग आपणे करीशुं। त्रिकोण नु क्षेत्रफळ શું થાય? કેટલા વિદ્યાર્થી મિત્રોને યાદ છે? સ્કૂલમાં આવી ગયું છે આવું કંઈક? એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ બરાબર છે। તો હવે જો ત્રિકોણ એબી એબીસી ની અંદર હું અહીંયાથી રેખા એસી ઉપર એક લંબ દોરું છું અને ધારો કે નામ આપું છું એન અને એક લંબ અહીંયાથી દોરું છું અને નામ આપું છું એમ। આ બંને 90 અંશના ખૂણા થશે। તો હવે તમે જુઓ ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ બીસીને સમાંતર છે। હવે બિંદુ પી માંથી બિંદુ પી અને ક્યુ માંથી રેખા ખંડ એબી એસી અને એબી પરના લંબના લંબપાદ અનુક્રમે એમ અને એન છે। હવે આ ત્રિકોણ ધ્યાને લો તમે, કયો ત્રિકોણ? તો કે એપી ક્યુ, આ ઉપરનો ત્રિકોણ, આ ત્રિકોણ એપી ક્યુ નું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ પ્રમાણે પાયો અહીંયા શું થશે? એપી ને આ વેધ થશે એપી ને એમ ક્યુ। એવી જ રીતે આ અહીંયા એ ક્યુ અને પીએન હવે આ 1/2 જો આના ઉપરથી આ બે ને આપણે શું થશે
AP into MQ is equal to શું થશે AQ into PA એટલે 1 by 2 gets cancel AP into MQ is equal to AQ into PA એમાં તમારે કયા કયા સાબિત કરવાનું જે છે સાધ્યમાં તમે જો AP ટર્મ દેખાય છે ને AQ દેખાય AP છે અને AQ છે તેને એક સાઈડ રાખીએ બાકીનું બીજી સાઈડ ખસેડી દઈએ એટલે કે આઈ વિલ AP આ AQ અહીં ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જાય ઇઝ ઇક્વલ ટુ PN અપોન MQ અને મિત્રો આપણે કહી દઈએ પરિણામ એક અહીંયા બરાબર છે હવે તમે જુઓ તો આ આકૃતિની અંદર બીજી વસ્તુ પણ આપણે જોઈએ થોડી કે હવે રેખાખંડ બી અને ક્યુ બી ને હું ક્યુ સાથે જોડીશ બરાબર છે એટલે બરાબર અને સી ને પી સાથે જોડીશ એટલે કે અહીંયા તમે જુઓ આ બે રેખાઓ છે એલ અને બીસી સમાંતર છે આ બે સમાંતર રેખાઓ વચ્ચે બે ત્રિકોણો તમને દેખાય છે ક્યાં બે ત્રિકોણો દેખાય છે તો કે પી ક્યુ અને બી અને બીજો ત્રિકોણ છે પી ક્યુ અને સી અને વળી પાછા એ બંને ત્રિકોણો તમે જોઈ શકો છો કે એક જ પાયો પી ક્યુ છે એના પર આવેલા છે બોલો લ્યો ચો આવેલા હે તો કે પી ક્યુ ઉપર આવેલા હે માટે તમે શું કહી શકો બંનેના ક્ષેત્રફળ સરખા હોય હમણાં જ જોયું આપણે લ્યો એટલે કે રેખાખંડ બી ક્યુ રચો હવે પીક્યુ સમાંતર બીસી છે તથા ત્રિકોણ પી બી ક્યુ પી ક્યુ સી
एक ज पाया पी क्यू पर आवेला छे, माटे त्रिकोण पी बी क्यू अने त्रिकोण पी क्यू सी समक्षेत्र थाय, एटले के तेमना क्षेत्रफळ सरखा थाय। माटे त्रिकोण पी बी क्यू नु क्षेत्रफळ बराबर केटलुं थशे? त्रिकोण पी क्यू सी नु क्षेत्रफळ, क्षेत्रफळना सूत्र प्रमाणे एक द्वितीयांश गुण्या पायो गुण्या वेध। तो आ त्रिकोण पी बी क्यू एटले आ त्रिकोण छे, जो पी बी क्यू एमां पायो थशे पी बी बराबर, अने एनो वेध क्यो थशे? तो के एम क्यू, एटले एक द्वितीयांश गुण्या पी बी गुण्या एम क्यू, आ पी बी ने एम क्यू ना बराबर शुं थशे? तो के क्यू सी पायो थशे, क्यू सी અને વેધ કેટલો થશે? તો કે પીએન થશે। હવે એક દ્વિતીયાંશ બે સાઈડથી કેન્સલ થઈ જશે, આપણે પીબી ને ક્યુ સી ને જરૂર છે એટલે પીબી એમ નામ રાખું છું, ક્યુ સી ને આ સાઈડ લઈ લો, અને બરાબર થશે પીએન ના છેદમાં એમ ક્યુ થાય, થશે આ ગુણાકાર બહુ આ સાઈડ આવે એટલે ભાગાકાર મળ્યો। હવે આને કહી દઉં પરિણામ બે, પરિણામ એક અને પરિણામ બે ની જમણી બાજુ સરખી છે, તમે જો પીએન ના છેદમાં એમ ક્યુ એટલે પરિણામ એક તથા બે પરથી તમે શું કહી શકો? તો કે એપી ના છેદમાં એ ક્યુ બરાબર પીએન અપોન એમ ક્યુ, અને પીએમ પણ એમ ક્યુ બરાબર પીબી અપોન ક્યુસી, માટે આ વચ્ચેનું આપણે કાઢી નાખીએ, એપી ના છેદમાં એ ક્યુ બરાબર પીબી ના છેદમાં ક્યુસી, માટે એપી અપોન પીબી અને આ સાઈડ લાવું ને આની પેલી સાઈડ લઈ જાઉં, એ માંગેલ પરિણામ છે। તો તમે જુઓ આ સપ્રમાણતાનું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે જોયું, તો આના ઉપરથી એક વસ્તુનો ખ્યાલ આવે છે કે નામ નિર્દેશવાળી આકૃતિ જે પ્રક્રિયા તમે કરો છો એ લખતા જાઓ એટલે એની સાબિતી થઈ જાય, પ્રમેય એટલે બીજું કંઈ નથી, અઘરું કશું નથી એની અંદર, એવું નથી કે જેવું પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે એવું લાઈને લાઈન તમારે લખવું જોઈએ, જે તમે સમજો છો એને વ્યવસ્થિત રીતે તમે લખો, ગાણિતિક રીતે એ વસ્તુ સાચી હોવી જોઈએ। તો આથી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, અને અંદર મેઇન કયો કન્સેપ્ટ છે ગણિતનો જે ઉપયોગ થાય છે? તો કે સમાંતર રેખાઓ વચ્ચે એક જ પાયા ઉપર આવેલા ત્રિકોણ ક્ષમક્ષેત્ર હોય, આગળના ધોરણમાં તમે આ પરિણામનો અભ્યાસ કરી ગયા છો એનો અત્યારે ઉપયોગ આવે છે, અને બીજી ફેક્ટ જે છે એ આ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ, આ બે જ વસ્તુ ઉપર આખે આખી આની સાબિતી છે। તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળીશું, મળીશું ફરી પાછા, આવજો।